नमस्कार। झगड़िया तालुकाना अविदा गामे ठेर ठेर वरसादी पाणी भराई जवाथी लोको त्राहिमाम पोकारी उठ्या छे। झगड़िया तालुकाना अविदा गामे ठेर ठेर वरसादी पाणी भराई जवाथी लोको त्राहिमाम पोकारी जता महिलाओ रणचंडी बनी अविदा गाम तळावमां छे के पछी तळावमां अविदा गाम छे ते हाल खबर नथी पड़ती। गामनी बहार आवा जेवा ग्रामजनोने तकलीफ पड़ी रही छे, ત્યારે ઠેર ઠેર ગંદકીના પગલે રોગચાળો ફેલાય તેવી પણ શક્યતા વધી રહી છે। કેટલાય વર્ષોથી વરસાદી પાણીનો કોઈ નિકાલ ન કરવામાં આવતા અવિદા ગામની મહિલાઓનો પંચાયત ઓફિસ પર આજરોજ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનું અવિદા ગામ જે આગલી ટર્મમાં મનસુખ સાંસદશ્રીના દત્તક લીધેલું ગામ છે। હવે તમે જોઈ શકો છો કે અમારા 3-2 દિવસથી ગામમાં એકદમ પાણી, ફૂલ પાણી છે અમારા ગામમાં। અમારા ગામની અંદર કેટલી બધી સંસ્થાઓ જેવી છે કે બેંક છે, ગ્રામ પંચાયત છે, પછી સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, એક અમને નવું બન્યું સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એમાં કોરોના દર્દીનો સ્પેશિયલ છે કે ભાઈ અહીંયા આગળ કોરોના દર્દીનું અમારું ટેસ્ટિંગ પણ થાય છે અને એમાં રાખે પણ છે, તમે જોઈ શકો છો આની અંદર। તો આ ગામની અંદર આ કેટલું ખરાબ પાણી છે, આ બોર છે ગામનો, અવિદા ગામનો, એ ગામ એ બોરમાંથી આ બધા વિસ્તારોમાં પાણી જાય છે। હવે એમાં ડૉક્ટરો પણ પીએ છે, કોરોના દર્દી પણ પીએ છે ને આમાં મિક્સ જ થાય છે। એ તો આજે જરાક પાણી થોડું ઓછું છે, બાકી વરસાદ પડે તો કેરસમાં પાણી થઈ જાય છે ને આ ગામમાં 3 દિવસ સુધી પાણી રહે જ છે। હવે અમે મેં પોતે હોય એક અવિદા ગામના નાગરિક તરીકે મેં પોતે આરોગ્ય કેન્દ્ર રાજપાડીની અંદર મૌખિકમાં ફરિયાદ કરેલી છે ડૉક્ટરશ્રીને કે ભાઈ અમારા ગામની અંદર દૂષિત પાણી આવે છે। 2 વખત મેં મૌખિક ફરિયાદ કરી છે પણ અમારું કંઈક સાંભળવામાં આવ્યું નથી। તો હવે આ લોકો આરોગ્ય સાથે હવે એટલા મોટા છેડા થાય છે ને સરકારે એમને આ લોકો એક આરોગ્ય કેન્દ્ર આપેલું છે, આમ તમે જોઈ શકો છો સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એમાં લોકો અહીંનું જ પાણી પીએ છે। તો અમારે સરકારી તંત્રને અને આરોગ્ય ખાતાને તથા ગ્રામ પંચાયતને એક નાગરિક તરીકે મારી એવી અરજ છે કે આ બધું સુધારે, કારણ કે આમાં જો આવું નહીં કરવામાં આવે તો ભવિષ્યની અંદર બહુ ભારે રોગચાળો ફાટી શકે એવી સંભાવના છે। તો પછી આ આરોગ્ય કેન્દ્રમાં જગ્યા કઈથી હશે ને અમારા ગામની આગળ પણ 2-3 વખત રજૂઆત થયેલી છે પણ એનો કોઈ નિકાલ લાવ્યો નથી। આ તમે જોઈ શકો છો એકદમ ગટરનું પાણી અને આ પાણી ભેગું થાય છે, મિક્સ એકદમ કાળું બ્લેક પાણી છે, તમે જોઈ શકો ગામમાં કેટલું બધું પાણી છે। તો એનું 2-3 દિવસથી કોઈ ઉકેલ જ નહીં આવતો ને વારંવાર ગામડાઓની રજૂઆત થતાં કરવા છતાં પણ કોઈ તંત્ર આજ સુધી પેટનું પાણી હલાવ્યું નહીં। જો હવે બીજી વખત હવે આ એક વખત અમે જાણ કરીએ છીએ, હવે જો નહીં કરવામાં આવે તો અમે ગામ લોકો ઉગ્ર આંદોલનની ફૂલ તૈયારી છે અમારી।